दोस्तों, स्वागत है तमारू मारी चैनल में। सो आज आप नवी सीरीज लावी रहिया छे। तमने ख्याल छे कि एक बुक लॉन्च करवामां आवी छे वेब संकुल द्वारा, तलाटी कम मंत्री अने जूनियर क्लार्कनी, जेमा 50 मॉडल पेपर आपवामां आवेला छे। सो आपणे वन बाय वन रोज एक एक पेपरनुं सोल्यूशन करशुं अने टेस्ट तमे देजो, જેથી તમને ખબર પડે કે તમારી તૈયારી ક્યાં પહોંચી છે, અને હું આમાં સોલ્યુશન પણ આપતો જઈશ તમને। સો તમારે વિડીયોને પોઝ કરી અને તમારે તમારો આન્સર પસંદ કરી લેવાનો છે, અને ત્યારબાદ ફરી વિડીયોને ચાલુ કરી દેવાનો છે। સો હું જલ્દી જલ્દી તમને આન્સર પણ આપતો જઈશ, જેથી આપણો વિડીયો લાંબો ના થાય। સો ચાલો શરૂઆત કરીએ પહેલા પેપરથી આજની। સો દોસ્તો, પહેલો ક્વેશ્ચન છે તમારો, ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત માટે ભારતવર્ષ નામ આપવામાં આવ્યું છે? તો દોસ્તો, આમાં જવાબ આવે છે તમારે, તમે પહેલાં ટિક કરી લો તમારો આન્સર શું આવે છે, પોઝ કરીને વિડીયોને। સો હું હવે કહી રહ્યો છું, આમાં જવાબ આવે છે ડી, વિષ્ણુ પુરાણમાંથી ભારત વર્ષનું નામ આપવામાં આવેલું છે। હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વળીએ આપણે આગળ। ઘણીવાર સાલવારીને એડીને બદલે કઈ રીતે લખવામાં આવે છે? સો તમે વિડીયો પોઝ કરી લેજો અને આન્સર તમે ટિક કરી લેજો તમારો જે આવે તે। હું હવે આન્સર કહું છું, આમાં જવાબ આવે છે એ સીઈ। નેક્સ્ટ ક્વેશ્ચન છે દોસ્તો, કયા સુલતાનને રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દોલતાબાદ કર્યું હતું? સો આમાં દોસ્તો જવાબ મોહબ્બિન તુગલક આવે છે ડી। ત્યારબાદનો ચોથો જવાબ જોઈએ આપણે પ્રશ્ન, તો અંગ્રેજોનું પહેલું જહાજ ભારતના કઈ સાલમાં આવ્યું હતું? તો આમાં આન્સર આવે છે દોસ્તો સી, 1608માં આવ્યું હતું। હવે આપણે આપણા પાંચમા સવાલ તરફ વળીએ છીએ। તો સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું દોસ્તો? સો તેમનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું દોસ્તો। ઓકે, ત્યારબાદ દોસ્તો છઠ્ઠો સવાલ જોઈએ, તો સલ્તનત કાળ દરમિયાન સૌપ્રથમ કયા વંશની સ્થાપના થઈ હતી? સૌપ્રથમ કયા વંશે સ્થાપના કરી હતી સલ્તનત કાળમાં? તો આમાં ગુલામ વંશ આવે ઓબ્વિયસલી। ઓકે, ત્યારબાદનો ક્વેશ્ચન છે સાત નંબરનો, કલકત્તામાં એશિયન્ટિક સોસાયટીની સ્થાપના સમયે બંગાળના કયા ગવર્નર જનરલ હતા? તો આનો જવાબ તમારે દેવાનો છે, અને આઈ હોપ તમે ટિક કરી લીધો હશે, તો હું હવે જવાબ આપું છું। આમાં જવાબ આવે છે દોસ્તો સી, વોરન હેસ્ટિંગ હતા। ત્યારબાદનો સવાલ છે, આર્કોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ? તો 1861 આવશે જવાબ। ત્યારબાદ છે દોસ્તો, અલંકાર ઓળખાવો, મેં સાદ કીધો દીધો ના તે કાન। સો દોસ્તો આમાં શું આવશે? તો આમાં અહીંયા કીધો અને દીધો આપેલું છે, એટલે ત્યાં આંતરપ્રાસ થાય છે અહીં, ઠીક છે। ત્યારબાદનો દસમો સવાલ, સમાસ ઓળખાવો, વરદાન, તો અહીં શું આવશે દોસ્તો? સો અહીં કર્મધારી આવશે। ત્યારબાદ 11મો, સ્ત્રંગધરાનું છંદનું બંધારણ કયું છે? તો તે બી છે, મરભન યય। ત્યારબાદ નિપાત ઓળખાવો, તો અહીં માતાજી મિથુન ફક્ત દવા કરશે, તો અહીં જી અને ફક્ત આ બંને આવે છે, એટલે કે બી અને ડી, તો અહીં સી આપણો જવાબ થશે, કેમ કે અહીં બી અને ડી બંને એવું આપ્યું છે। ત્યારબાદ છંદી છોડો, તો તેમાં એ જવાબ આવશે। સો ત્યારબાદ છે દોસ્તો, નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો, તો અહીં રેખા કરવામાં આવી છે ભારતીયની નીચે, તો તે થશે ગુણવાચક। ઓકે, ત્યારબાદ હવે સાયન્સથી સાયન્સના ક્વેશ્ચન શરૂ થાય છે,
તો 15મો ક્વેશ્ચન છે, સામાન્ય દ્રષ્ટિ ધરાવતા જે પુખ્ત યુવાન છે તો તેના માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હોય છે? તો તે છે 25 સેન્ટીમીટર. ત્યારબાદ ઇન્સ્યુલિનના શોધક કોણ છે? દોસ્તો આનો જવાબ આવશે સી બેન્ટિંગ એન્ડ બેસ્ટ. ત્યારબાદ 17 ઓક્સિજનને ઓક્સિજન નામ આપનો વૈજ્ઞાનિક કોણ છે? તો તેમાં આવશે બી એન્ટોની લેવોઝિયર. ત્યારબાદ સુપર કોમ્પ્યુટરના જન્મદાતા, તો તેમાં આવશે સેમોર કે. કોમ્પ્યુટરને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? તો તમને ખ્યાલ છે કે તેને સંગણક કહેવામાં આવે છે. ઈમેલમાં સરનામું વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે છે? તો અહીં જવાબ છે સી 255. સો ત્યારબાદ 21મો ક્વેશ્ચન, ડોકયાર્ડ, જડિયા કબર અને ચોખા અવશેષો અને પથ્થરની ઘંટી આ આપણે કયા જે હડપ્પીય સંસ્કૃતિ છે ત્યાંથી મળી આવી છે? તો તે છે લોથલ. ત્યારબાદનો ક્વેશ્ચન, પ્રાચીનકાળમાં ગુજરાતના જુદા જુદા પ્રદેશો માટે વિશેષ નામ પ્રયોજતા હતા, તો તેના અનુક્રમણ તમારા અહીં જોડકા જોડવાના છે. સો અહીં તમને ખ્યાલ જ હશે કે હાટકેશ્વર એટલે કે જે તે વડનગરને કહેવામાં આવે છે, વડનગર, અને રેવાખંડ એટલે કે નર્મદા જે છે તે બાજુનો વિસ્તાર એટલે કે ભરૂચ. તો અહીં તમે ઓપ્શનમાં જોઈ શકો છો બીમાં 4 આવે છે, અહીં આવે છે, અહીં ન થતો લા કેન્સલ થાય છે. ત્યારબાદ ડીમાં વન અહીં આવે છે અને અહીં આવે છે, અહીં નથી આવતો એટલે તે પણ કેન્સલ થાય છે. તે ઉપરાંત તમને ખ્યાલ હશે કે જે ધર્મણીય છે ધર્મારણીય ક્ષેત્ર, સો તે કેવું હોય છે? તો તેને આપણે મોઢેરાની આસપાસનો વિસ્તાર કહીએ છીએ. ઠીક છે, તો એમાં 2 ક્યાં છે? તો તે આપણે અહીં દેખાઈ રહ્યો છે, તો આપણો જવાબ સી થાય છે. ત્યારબાદ સૂર્યવંશી રાજા મૌર્યવંશી રાજા છે જે ચંદ્રગુપ્ત, તો તેના ગિરિનગરમાં કયા સુબા હતા? સો તે છે પુષ્પગુપ્ત વૈશ્ય, સૌને ખબર છે. ત્યારબાદ દાદા હરિની વાવ ક્યાં આવેલી છે? તો તે અમદાવાદ ખાતે આવેલી છે. ત્યારબાદ દોસ્તો, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડિઝાઇનર કોણ હતા? ડિઝાઇન કોને કરી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે નર્મદા ખાતે છે? તો તેના ડિઝાઇનર છે રામ સુથાર. ત્યારબાદ જુલ્લુ ચિત્ર ગુજરાતના કયા પ્રદેશમાં જોવા મળે છે? તો જુલ્લુ ચિત્ર દોસ્તો હાલાર પંથકમાં જોવા મળે છે. ત્યારબાદ છે માલક્રોસ રાગ કયા સમયે ગાવામાં આવે છે? તો દોસ્તો જે આ માલક્રોસ રાગ છે તે મધ્યરાત્રિના સમયે ગાવામાં આવે છે. ત્યારબાદ દોસ્તો, પંડવાની કયા રાજ્યનું એક લોક સંગીત છે? તો તે છે દોસ્તો છત્તીસગઢનું. ત્યારબાદ નીચેનામાંથી કયું લોક સંગીત ગોવા રાજ્યમાં ગાવામાં આવે છે? તો જે આ માંડો છે તે લોકગીત છે ગોવા રાજ્યનું. ત્યારબાદ 1 નોટિકલ માઇલ ફિઝિકલ કેટલા કિલોમીટર થાય છે? તો તે છે 1.85 કિલોમીટર. ત્યારબાદ કારાકોરમ પર્વતીય જે પર્વતીયની શ્રેણી છે જે તે કયા હિમાલયમાં જોવા મળે છે? તો તે આપણે ટ્રાન્સ હિમાલયમાં જોવા મળે છે. ત્યારબાદ દૂન અને દ્વારના નામથી ઓળખાતી સ્થળાકૃતિ કયા હિમાલયમાં જોવા મળે છે? તો તે આપણે શિવાલિક જે હિમાલય છે ત્યાં જોવા મળે છે. ત્યારબાદ 33મો ક્વેશ્ચન, જારા ઝુમરાની વીરભૂમિ કયા જિલ્લામાં આવેલી છે? દોસ્તો આન્સર છે કચ્છ. ત્યારબાદ નીચેનામાંથી કઈ નદીના સંગમથી હરણાવાવ નદી બને છે? તો દોસ્તો અહીં જવાબ છે ડી હરણાક્ષણી, ભીમાક્ષણી અને કોસાબી. ત્યારબાદ 35મો ક્વેશ્ચન, કચ્છનું નદીતંત્ર કયા પ્રકારનું નદીતંત્ર છે? તો તે છે પર્ણાકાર છે એટલે કે પર્ણ જેવું છે. ત્યારબાદ
સાચી જોડણી શોધો. તો અહીં સાચી જોડણી છે સી, ચિહન. ત્યારબાદ કહેવતનો અર્થ જણાવો કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે. એટલો મતલબ એવો થાય છે દોસ્તો કે આપણે થોડુંક માન આપીએ તો સામે વધુ આપણને માન મળે. ત્યારબાદ 38મો ક્વેશ્ચન દોસ્તો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ત્રણ આંખવાળું. તો અહીં જવાબ છે બી, ત્રિનેત્રા. ત્યારબાદ સાચો વિરોધી શબ્દ ઓળખો. તો અહીં દોસ્તો સાચો વિરોધી શબ્દ તમારી સામે જ છે, નિશ્ચિત તો અનિશ્ચિત. ત્યારબાદ નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાથી નથી, અહીં સમાનાથી નથી એમ કહ્યું છે. ઓકે, તો અહીં તમારો જવાબ શું થશે, સી, મોજા શરણાગર થશે. ત્યારબાદ છે રૂઢિપ્રયોગનો અર્થ શોધો. તો નીચું માથું કરવું, તો તેનો જવાબ છે શરમથી નીચે જવું. દૂસરા શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે, તો તે છે ક્રિકેટ સાથે. ત્યારબાદ ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી કોણ હતા, સો જવાબ છે મિહિર સેન. ત્યારબાદ ઓલિમ્પિક રમતોના મૂળ કયા દેશનું રમત છે, ઓલિમ્પિક તો ગ્રીસની છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે દોસ્તો રિઝનિંગને લઈને, જો ગઈકાલે શુક્રવાર હોય તો આવતીકાલના એક દિવસ પછીના દિવસે કેવો વાર હોય. તો દોસ્તો ગઈકાલ એટલે કે આજે કંઈક વાર હશે, તો ગઈકાલે શુક્રવાર હતો તો આજે શનિવાર થશે, તો આવતીકાલે રવિવાર, અને તેના પણ એક દિવસ પછી એટલે કે સોમવાર થશે. એકદમ ઇઝી હતો, તો સોમવાર જવાબ આવશે. ત્યારબાદ છે JQ UQL પછી શું આવશે, તો અહીં તમે ABCD પ્રમાણે કરી શકો છો તમારા બુકમાં, તો અહીં એક જવાબ આવશે. ત્યારબાદ જો યુને 20 હોય તથા MYને 16 હોય તો HE શું થશે, તો અહીં જવાબ તમારો થશે દોસ્તો 41. અહીં તમારે ABCDના ઊંધેથી લેવાની છે, ઠીક છે. જેમ કે ઝેડ છે તો તેને 1, Y ને 2 એવી રીતનું, અને જે આંકડા 2 આવશે તેને 2ને પ્લસ કરવાનો છે એટલે તમારો જવાબ આવી જશે. ત્યારબાદ વિશ્વનું પ્રથમ DMV એટલે કે ડ્યુઅલ મોડ વેહિકલ કયા દેશમાં લોન્ચ કરવામાં આવ્યું છે, તો તે દોસ્તો જાપાન આવશે, જાપાન. ત્યારબાદ ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન બદલ ડેટ પુરસ્કાર 2021થી કોને સન્માનિત કરાયા છે, તો અહીં જવાબ છે બી, સિપ્રા દુરેજાન. ત્યારબાદ સંકલ્પ સ્મારક કયા સ્વતંત્ર સેનાનીના ભારત આગમનના સન્માનમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે, તો તે આપણા સુભાષચંદ્ર બોઝ છે. તેમના જ્યારે ભારત આગમન થયું હતું ત્યારે તે સન્માનમાં તે મૂકવામાં આવ્યું છે સ્મારક. નેક્સ્ટ ક્વેશ્ચન છે દોસ્તો સાહિત્યને લઈને 51માં, નીચેનામાંથી કઈ માહિતી ખોટી છે તે આપણે ચકાસવાની છે. તો એ પહેલાં છે સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ છે, હા તો તે સાચું છે, તે વ્યાકરણ ગ્રંથ છે. ત્યારબાદ હેમચંદ્રાચાર્ય છે તેમનું સમાધિ સ્થળ પાલિતાણાના જે શેત્રુ જે પર્વત છે તેના પર આવેલું છે, તો યસ સાચું છે. ત્યારબાદ પશ્ચિમના વિદ્વાનો હેમચંદ્રાચાર્યને વિદ્યાસાગર નામથી ઓળખતા, આ સાચું છે દોસ્તો, પણ અહીં વિદ્યાસાગર તો આવે જ છે પણ પશ્ચિમના વિદ્વાનો નહીં, પણ અહીં પૂર્વના વિદ્વાનો આવે છે તેને હેમચંદ્રાચાર્યને વિદ્યાસાગર કહેતા, તો આ ખોટો પડે છે. ત્યારબાદ છે અસાહિત્યના વંશજો તરગાળા બ્રાહ્મણ તરીકે ઓળખાય છે, આ સાચું છે. તો અહીં ખોટું આપણે કીધું છે, તો આપણો જવાબ આ થશે સી. ત્યારબાદ છે દોસ્તો નીચેનામાંથી કયું વિધાન ખોટી માહિતી દર્શાવે છે, તો દોસ્તો અહીં પહેલું જ છે સાંજ સામે સામળ્યો કૃતિ ભાલણની છે, તો તે ભાલણની નથી, અહીં પહેલું જ ખોટું આપી દીધું છે આપણને, તો આપણો જવાબ ડાયરેક્ટ આ થઈ જશે, આગળ જવાની જરૂર નથી. નેક્સ્ટ જાય કઈ જોડ ખોટી છે, તો તમારે કઈ જોડ ખોટી છે તે શોધવાનું છે. તો અહીં ચેલિયા આખ્યાન ધીરા ભગતનું છે, તો અહીં પહેલાં જ આપણે ખોટું આપી દીધું છે, આ ખોટું જ છે, ધીરા ભગતની નથી, તો આપણો જવાબ એ થશે. ત્યારબાદ ગુજરાતી સાહિત્યની આખ્યાન પરંપરામાં ભાલણ અને પ્રેમાનંદ વચ્ચેની કડી બનતી
બંનેને સંખ્યા આખ્યાનના સ્વરૂપોને ઉચ્છેર કરનાર મહત્વના સાહિત્યકાર ક્યાં છે? તો તે છે નાગકર દોસ્તો, તે બંને વચ્ચેની કડી છે.